ઉનાળાની ઋતુમાં પરસેવા અને તડકાને કારણે ચહેરાની ત્વચા ખરાબ થઈ જાય છે અને એ સિઝનમાં ત્વચાની વધુ કાળજી લેવી જરૂરી છે. જો કે વરસાદની ઋતુમાં પણ ત્વચાને એટલી જ વિશેષ કાળજીની જરૂર હોય છે. ચોમાસાની ઋતુમાં સ્કિન કેરની જો વાત કરીએ તો ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ ત્વચાની સંભાળ રાખવી પણ પડકારરૂપ બની જાય છે. અને જો આ ઋતુમાં તમે સ્કિન કેર સારી રીતે નથી કરતા તો ચહેરા પર પિમ્પલ્સ એ ઘણી બધી બીજી સમસ્યા થઈ શકે છે. હવે ઘણા લોકો વરસાદ આવતાની સાથે જ તેમાં પલળવા માટે ચાલ્યા જતા હોય છે, પરંતુ તેમાંથી એલર્જી, ફોલ્લીઓ અથવા ખંજવાળ જેવી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે. હવે આ વરસાદની ઋતુમાં ભેજ અને બેક્ટેરિયા તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં ચોમાસામાં ત્વચાની યોગ્ય કાળજી લેવી જરૂરી છે. વરસાદની ઋતુમાં લાઇટ ક્લિન્ઝરનો ઉપયોગ કરો, તેનાથી તમારા ચહેરા પર કુદરતી ઓઇલ જળવાઈ રહેશે. સાથે ચહેરા પર લાઇટ નોન ગ્રીસી મોઇશ્ચરાઇઝર લગાવો. સાથે જ ઉનાળામાં જ નહીં પરંતુ ચોમાસામાં પણ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. આ સિઝનમાં ચહેરા પર વધુ ઓઇલ જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં ત્વચાની સંભાળ સારી રીતે લો અને ફક્ત લાઇટ પ્રોડક્ટનો જ ઉપયોગ કરો.